નમસ્કાર, કાચ કેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું યશ્વી મહેતા. દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત આજના સુવિચારથી. ભગવાને જીવનમાં નસીબ કોઈનું જ ખરાબ લખ્યું નથી હોતું, એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માંગતો હોય છે. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચાર વિસ્તારથી. ભુજ શહેરના લોહાણા મેલા મંડળ દ્વારા 19મી સમૂહ ભાગવત કથાના અંતિમ દિને નારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ભુજ શહેરમાં ભુજ લોહાણા મહિલા મંડળ આયોજિત 19મી સમૂહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના અંતિમ દિન નિમિત્તે આજરોજ નારાયણ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં 5 કુંડ રાખવામાં આવ્યા હતા, જેમાં યજમાનોએ અલગ અલગ કુંડ પર બેસી અને આહુતિ આપી હતી. આ ભાગવત કથામાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી, તેમજ આ કથામાં કુલ 18 પોથી હતી. આ કથામાં આ વર્ષે પણ કૃષ્ણ જન્મ રુક્ષ્મણી વિવાહનું ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તેવી રીતે ખૂબ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક આ નારાયણ યજ્ઞ રાખવામાં આવ્યો હતો. મારું નામ કમલા નરેન્દ્ર ઠક્કર અને હું ભંડવાણા મહિલા મંડળ કારોબારી સભ્ય છું. શ્રી ભંડવાણા મહિલા મંડળ આયોજિત 19મી સમૂહ ભાગવત કથાનું આયોજન કરેલું હતું અને તેમાં આજે છેલ્લે દિવસે નારાયણ યજ્ઞ કરવામાં આવ્યો છે. આજે 5 કુંડ રાખવામાં આવ્યા છે અને બધા યજમાનો અલગ અલગ કુંડ પર બેસી અને આહુતિ આપી. આપે જોયું તેમ હમણાં નાળિયેર હોમાયું અને મોટી સંખ્યામાં બહેનોએ આમાં ભાગ લીધો. હવનમાં તો બધા 18 યજમાનો અને મહિલા મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપ આ બધાની પોથી હતી, એટલે કુલે 18 પોથી હતી. તો એ બધા 18 પોથીના જે યજમાનો અને બહેનો હતા એ બધા જ આજે કુંડ ઉપર બેઠેલા છે અને મારી સાથે ઉભેલા જયાબેન ઠક્કર છે, એ સલાહકાર છે. પહેલાં 2 વર્ષ પ્રમુખ પણ બની ચૂક્યા છે અને ખૂબ સારી રીતે એમના સમયમાં પણ કથા કરેલી હતી અને આ વર્ષે પણ બધા જ પ્રસંગો, કૃષ્ણ જન્મ, રુક્ષ્મણી વિવાહ બધું અમે ખૂબ જ સારી રીતે કર્યું છે. અને આપે એકવાર પહેલાં પણ આવીને અહીં કને જોઈ જ ગયા છો અને નિહાળી જ ગયા છો અને આજે બહુ ખૂબ ધામધૂમથી આ નારાયણ યજ્ઞ કરવામાં આવ્યો છે. ભુજની બેંક સાથે રૂપિયા 1.10 કરોડની ઠગાઈ કરનાર શખ્સ આખરે ઝડપાયો. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે 28મી એપ્રિલે ફરિયાદ નોંધાઈ હતી, ત્યારથી આરોપી ફરાર હતો. ભુજ બેંક પાસે મિલકત ગીરવે રાખી 1.10 કરોડ રૂપિયાની લોન લીધા બાદ બનાવટી દસ્તાવેજોના આધારે ગીરવે રહેલી મિલકત બારોબાર વેચી મારવાનો પ્રયાસ કરી છેતરપિંડી આચરવાના કેસમાં છેલ્લા 8 માસથી નાસ્તા ફરતા ભુજના અલ્પેશ શંકર સાહની પોલીસે ધરપકડ કરી છે. છેતરપિંડીના આ બનાવમાં ભુજની HDFC બેન્કે અલ્પેશ શાહ, મિતાબેન અલ્પેશ શાહ અને પુત્ર રોબિન શાહ વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગત 28મી એપ્રિલે ભારતીય દંડ સહિતની કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી. અલ્પેશ શાહને મુખ્ય સૂત્રોધાર દર્શાવાયો હતો. આ કેસમાં અગાઉ મિતાબેન અને રોબિનના કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા હતા, પરંતુ અલ્પેશ શાહ ગુનો નોંધાયો ત્યારથી જ ફરાર હતો. જે તે વખતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 57/17 ગુનો દાખલ થયેલો, IPC કલમ 400/420, જે અનુસંધાને આરોપી પકડવાનો બાકી હોય. આજરોજ પેરો ફોલો સ્કોડે આરોપી નામે અલ્પેશ શંકરલાલ શાહને પકડી પાડેલ અને વધુ કાર્યવાહી અર્થે એ ડિવિઝનમાં મોકલી આપેલ. રાપર તાલુકાના અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ સમાજની મંડળીને જે જમીન ફાળવવામાં આવી છે તે જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કચ્છ કલેક્ટર શ્રીને આવેદન પત્ર અપાયું.
રાપર તાલુકાના અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ સમાજની મંડળીને સરકારશ્રીએ હુકમ પર જમીન ફાળવેલ છે, જેમાં માથાભારે અને દબાણકારી લોકો ગેરકાયદેસર રીતે કબજો દબાણ કરી બેઠા હોય અનુસૂચિત જાતિ તથા જનજાતિ સમાજના લાભાર્થીઓ પોતાના હક અને અધિકારથી વંચિત રહેતા આ અંગે બંને સમુદાયો દલિત સમાજ અને કોલી ઠાકોર સમાજ દ્વારા અનેક વખતે રજૂઆતો અને ધરણા પ્રદર્શન અને ધરણાઓ આંદોલન ઉપવાસો તમામ પ્રકારની જે સરકાર તંત્ર સામે રજૂઆતો કરેલ, છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આ માથાભારે અને દબાણકારી લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવી અને આ સાથે જણાવ્યું હતું કે દલિત સમાજ અને કોલી ઠાકોર સમાજ દ્વારા જો તારીખ 20/1/2018 સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તો બંને સમુદાયો દલિત સમાજ અને કોલી ઠાકોર સમાજ દ્વારા મજબૂરીમાં ઉગ્ર આંદોલન અને કલેક્ટર કચેરીનું ઘેરાવ કરવામાં આવશે, જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર તથા વડગામ ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીની આગેવાની હેઠળ અનિચ્છિત ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બંને સમુદાયોની મંડળીની જમીનનો કબજો મુક્ત થાય તેવી પ્રક્રિયા ચાલુ કરે અને બંને સમુદાયો ન્યાય આપો તેમજ દબાણકારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી. મારું નામ નીલવી જોડા છે અને હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચમાંથી આવું છું, કચ્છ જિલ્લા કન્વીનર, અને સાથે ઠાકોર સેના જે ક્ષત્રિય ઠાકોર સેના છે, હરેશભાઈ ઠાકોર જે રાપર તાલુકા પ્રમુખ છે. છેલ્લા જે એમને વાત કરી 32 વર્ષથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને સરકારશ્રીએ જે જમીન ફાળવેલી છે મંડળીઓને, પણ હજી સુધી પ્રત્યક્ષ એ લોકોને કબજા નથી સોંપાણા. એના ઉપરાંત 32 વર્ષની અંદર ઘણી બધી અમે લડતો લડી આંદોલનો કર્યા. 2008ની અંદર એક પ્લાસ્ટરના છોકરાએ આત્મવિલોપન કરવાની કોશિશ કરી, ઝેર પીધો, છતાં પણ આ બેગી બહેરી અને મૂગી સરકારને આંખો નથી ખોલતી કે નથી આ તંત્રે કોઈ પણ પ્રકારના એક્શન લીધા. અને આજરોજ જ્યારે કોઈ દલિત સમુદાયનો વ્યક્તિ જ્યારે એ જમીન તરફ જાય છે તો સામેજી દબાણકારો છે એના ઉપર ખોટી ફરિયાદો કરે છે અને ખોટી રીતના જાતિ અપમાનિત કરીને હેરાન પરેશાન કરે છે. અને તંત્ર સમક્ષ અમે અનેકવાર આવેદનપત્રો આપેલા, રજૂઆતો કરેલી. જિજ્ઞેશભાઈ મેવાણી અમારી જે રાષ્ટ્રીય દલિત કર્મચના કન્વીનર છે, એમણે રાપરની અંદર એક સભા સંબોધી અને સભાની અંદર અલ્ટિમેટમ સરકારને પણ આપેલો કે જો આ જમીનોનો પ્રત્યક્ષ કબજો જો આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોલી સમુદાય અને ઠાકોર સમુદાયને જો ના આપ્યો તો આગામી દિવસોની અંદર જલદ અનિશ્ચિત અહિંસાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. હા, તો એને લઈને આજરોજ અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવેલા હતા અને વાત કરી છે કે જો 20 તારીખ સુધી સરકારે કોઈ પણ પગલાં ન લીધા તો અમે 22 તારીખે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિજ્ઞેશભાઈ મેવાણી અને વડગામ ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી એ કચ્છ જિલ્લાની અંદર આવશે અને અહીંયા ઉગ્ર આંદોલન કરશું અને એના અંદર અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશું. અને એની ઉપરાંત જે વાંઢોનો પ્રશ્ન છે, 108 વાંઢો છે, હજી સુધી ત્યાં કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ નથી મળતી અને ગામતળ પણ નિમવા નથી આવી. અત્યારે ત્યાંની શિક્ષણની પરિસ્થિતિ એ છે કે ત્યાં ગામતળમાં જ નથી તો સ્કૂલ તો હશે જ નહીં. બીજી વસ્તુ કે પાણીની તો પાણીની પ્રશ્ન છે જ નહીં. ત્યાં પાણી માટે ટેન્કરો જાય છે, ટેન્કરો આ અડધા દિવસ જશે, અડધા દિવસ નથી જતા રહ્યા. ખોટી રીતના ટેન્કરોની અંદર ભ્રષ્ટાર થઈ રહ્યો છે અને આજે પશુની ચિકિત્સાની અંદર પણ એ જ પરિસ્થિતિ છે ત્યાં વાંઢોની અંદર. એટલે તમામ રીતે જે 108 વાંઢો છે ત્યાં સરકારી કોઈપણ પ્રકારની સુવિધાઓનો અભાવ છે અને ત્યાં બહુ 18મી સદીમાં જીવન નિર્વાહ થઈ રહ્યો છે. અમે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે કે જો આ વાંઢો માટે અને આ જમીનો માટે જો તંત્ર સજાગ ન થયો તો આવનારા દિવસોની અંદર કોલી સમુદાય અને ઠાકોર સમુદાય ઉગ્ર રીતના સમગ્ર કચ્છ જિલ્લામાં આંદોલન કરશે. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. કોઈ સામાજિક કે માનસિક કારણો સામે લડતી મહિલાઓને સપોર્ટ કરવાનો મુખ્ય ઉદ્દેશ. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર રાખવામાં આવ્યું છે, જેમાં આ સેન્ટરની અંદર વય, વર્ગ, જાતિ, શિક્ષણ દરજ્જો, વૈવાહિક દરજ્જો, વંશને ધ્યાનમાં લીધા વગર જાતીય સતામણી, ઘરેલુ ઉલ્લંઘન, માનસિક, શારીરિક તથા આર્થિક હિંસા, એસિડ હુમલાઓ કે કોઈ પણ પ્રકારની હિંસા સામે લડતી મહિલાઓને સપોર્ટની સેવાઓ આપવામાં આવશે. આ સ્ટોપ સેન્ટર ભુજની જીકે જનરલ હોસ્પિટલ રૂમ નંબર 27-32માં કાર્યરત કરેલ છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં સંરક્ષણ અધિકારી, જિલ્લા દહેજ પ્રતિબંધિત અધિકારી, સખી વન સ્ટોપ સેન્ટરના અધ્યક્ષ માનનીય કલેક્ટર સાહેબશ્રી,
અન્ય અધ્યક્ષોમાં જિલ્લાના પોલીસ વડા શ્રી, ભુજ કોર્ટના જજ સાહેબ શ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી, આ સૌ લોકો સખી વન સ્ટોપ સેન્ટરના મેમ્બર્સ બનેલા છે. મારું નામ હેમેન્દ્રભાઈ જણસારી છે, લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી છું. સખી વન સ્ટોપ સેન્ટર છે, એક ભારત સરકાર પુરસ્કૃત સેન્ટર છે. સખી વન સ્ટોપ સેન્ટર છે એ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ભારત સરકાર અંતર્ગત કાર્યરત છે. આ સખી વન સ્ટોપ સેન્ટર પરથી મહિલાઓ જેમને ડોમેસ્ટિક વાયોલન્સ થતા હોય છે એ મહિલાઓના રક્ષણ માટેનું આ સેન્ટર છે. આ સેન્ટર કચ્છ જિલ્લા મધ્યે લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના સંચાલન દ્વારા જીકે જનરલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગની રૂમ નંબર 27-32 કાર્યરત કરેલ છે. સખી વન સ્ટોપ સેન્ટર છે એ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી એના નોડલ અધિકારી છે. આ સખી વન સ્ટોપ સેન્ટરના અધ્યક્ષ અને જિલ્લાના સમાતા માન્ય કલેક્ટર સાહેબ શ્રી છે. આ સખી વન સ્ટોપ સેન્ટરના અન્ય અધ્યક્ષોમાં જિલ્લાના પોલીસ વડા શ્રી, ભુજ કોર્ટના જજ સાહેબ શ્રી, એનજીઓના પ્રતિનિધિ શ્રી, સમાજ સુરક્ષા અધિકારી શ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી, આ સૌ લોકો આ સખી વન સ્ટોપ સેન્ટરના મેમ્બરો છે. એમના નેજા હેઠળ આ સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. અને આ સખી વન સ્ટોપ સેન્ટર જેમાં કોઈ પણ પીડિત મહિલાઓ હોય એમને અલગ અલગ પ્રકારે કાયદાકીય રીતે, કાઉન્સિલિંગની રીતે હૂંફ મળી રહે અને એને રક્ષણ મળે એ માટેનું આ સેન્ટર છે. સખી વન સ્ટોપ સેન્ટર જેની અંદર 181 મારફતે પીડિત મહિલાઓ આવતી હોય છે, તેમજ સીધે સીધા કચ્છના દરેક પોલીસ સ્ટેશનો મારફતે આ વન સ્ટોપ સેન્ટર ઉપર મહિલાઓ આવે છે. આ ઉપરાંત સીધે સીધા બહેનોને પણ જો ડોમેસ્ટિક વાયોલન્સ થતો હોય છે તો આ સખી વન સ્ટોપ સેન્ટર ઉપર આવતા હોય છે. આ સખી વન સ્ટોપ સેન્ટર ઉપરથી કોઈ પણ પીડિત મહિલાઓ હોય એમને સૌપ્રથમ કાઉન્સિલિંગની મદદ ત્યાંથી પૂરી પડાય છે. તદુપરાંત એને જરૂર હોય અને શારીરિક ઈજાઓ થયેલી હોય કે એસિડ એટેક થયેલા હોય, મારપીટ થયેલી હોય કે પછી રેપ કેસ જેવા બનાવો બનેલા હોય તો એમને ગવર્મેન્ટ દ્વારા ડૉક્ટરની મદદ પણ આ સેન્ટર ઉપરથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે. તેવી જ રીતે જો પીડિત મહિલાને કાયદાકીય રીતે કેસ દાખલ કરવાનો થતો હોય તો આ સખી વન સ્ટોપ સેન્ટર ઉપર માન્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાની પણ ત્યાં નિમણૂક કરેલી છે અને ફરિયાદ પણ આ સખી વન સ્ટોપ સેન્ટર ઉપરથી નોંધવામાં આવે છે. જરૂર જણાય અને આ કેસને કોર્ટ મેટરમાં આગળ લઈ જવા માટે પીડિતાને કાનૂની મદદ માટે સરકારી વકીલ એ પણ એક નિયુક્ત કરવામાં આવ્યા છે અને એ સરકારી વકીલ નિઃશુલ્ક ધોરણે આ પીડિતાને કોર્ટમાં મદદરૂપ થવા માટે એમને મદદરૂપ, કાનૂની સહાયની મદદરૂપ થવાની પ્રક્રિયા પણ આ સખી વન સ્ટોપ સેન્ટર ઉપરથી થતી હોય છે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ દ્વારા સંસ્થાના 26મા વર્ષના અવસરે જીવદયા અને માનવ સેવા ક્ષેત્રે સક્રિય કાર્ય કરી રહેલ 3 મહાનુભાવોને તારીખ 7/1/2018 અહિંસા એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ દ્વારા સંસ્થાના 26મા વર્ષના અવસરે જીવદયા અને માનવ સેવા ક્ષેત્રે સક્રિય કાર્ય કરી રહેલ 3 મહાનુભાવોને તારીખ 7/1/2018 અહિંસા એવોર્ડ અર્પણ કરવામાં આવશે. વલસાડના ડોક્ટર અશોક શાહ, પ્રસાદ બાયોટેક માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમના શ્રી પ્રબોધભાઈ મુનવર ભુજ તથા શ્રી સુધીરભાઈ ગોયલ, સ્થાપક સેવાધામ આશ્રમ ઉજ્જૈનને અહિંસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે સમારોહનું અધ્યક્ષસ્થાન અંબુજા સિમેન્ટ વિલે પાર્લેના શ્રી ભરતભાઈ પ્રવીણચંદ્ર શાહ સુભાવશે.
પ્રમુખ વક્તા જૈન ધર્મ પ્રચારક બોરીવલી મુંબઈના ડોક્ટર તેજ સાહેબ રહેશે, જ્યારે અતિથિ વિશેષ પદ જૈન રત્ન શ્રી તારાચંદભાઈ છેડા, નિમેશભાઈ ફડકે, રામભાઈ ગઢવી, ભદ્રેશ મહેતા, ચિરાગ શાહ, જ્યોતિબેન અડવણી, રમેશચંદ્ર મહેતા, ધરમશીભાઈ છેડા, ક્રિકિન છેડા, કાંજી પટણી, કાંતિલાલ મારુ, રતનલાલ બાફના, દિનેશ સાવલા, નીતિન સાવલા, દીપકભાઈ માકડ, નવીનભાઈ સાવલા, અશ્વિનભાઈ જૈન, ચેતન લક્ષ્મીચંદ પોલડિયા, જયેશ સચદે, પ્રતાપભાઈ દંડ, ઝવેરીલાલ શાહ તથા મહાનુભાવો સુભાવશે. સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ ગાલા, દાતા ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ તથા ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાશે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ દ્વારા મને અહિંસા એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. હું ગૌરવની લાગણી અનુભવું છું. જે દિશામાં કામ કરી રહ્યો છું, છેલ્લા 14 વર્ષથી માનવ સેવા અને જીવદયા ક્ષેત્રે મારાથી થાય એટલું કામ કરું છું, ત્યારે મારી આ એવોર્ડ માટે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામનો આભારી છું. એમણે મારી સેવાકીય પ્રવૃત્તિની જે નોંધ લીધી છે એ માટે પણ એમનો ઋણી છું. લોકોના સહયોગથી, દાતાશ્રીઓના સહકારથી લાંબા સમયથી ભુજ શહેરની અંદર અને ભુજ વિસ્તારમાં અને કચ્છમાં જીવદયા અને માનવ સેવાની પ્રવૃત્તિઓ મારી સંસ્થા માનવ જ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા ચાલી રહી છે. આ પ્રવૃત્તિઓ વધુ ને વધુ લોકો સુધી પહોંચે, વધુ ને વધુ ગામો અને શહેરોમાં પહોંચે એવા મારો હર હંમેશ પ્રયત્નો રહેશે. આ અહિંસા એવોર્ડ માટે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું, કારણ કે ઘણા બધા એવોર્ડ મને મળી ચૂક્યા છે રાજ્ય સરકાર દ્વારા અને રાષ્ટ્રીય લેવલે પણ મને ઘણા બધા એવોર્ડ મળ્યા છે, ત્યારે હું ખૂબ જ ખુશી સાથે આનંદની લાગણી અનુભવું છું. મકર સંક્રાંતિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં અવનવી વેરાઈટીઝ પતંગમાં ઉપલબ્ધ થઈ છે, તો હવે પતંગ બજારમાં ગ્રાહકોનો કેવો રંગ જામશે તે જોવાનું જ રહ્યું. તારીખ 14/1/2018 ના રોજ મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભુજ શહેરોની બજારોમાં પતંગો અને ફિરકીઓનું વેચાણ દરેક દુકાનોમાં શરૂ થઈ ગયું છે. આ નિમિત્તે દુકાનદારો અલગ અલગ વેરાયટીમાં પતંગો વેચવા માટે લાવ્યા છે, જેમાં વેરાયટીમાં ખંભાતી પતંગ અને અનેક ક્વોલિટીમાં પતંગો દુકાનદારો વેચવા માટે લાવ્યા છે. પણ આ વખતે ગુજરાતનું મુખ્ય શહેર ગણાતા એવા અમદાવાદની સરખામણીમાં ભુજની માર્કેટમાં મંદીની અસર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી છે. પણ હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે ગ્રાહકો બજારમાં કેવો રંગ બતાવશે તેવું ભુજના ખ્યાતનામ વેપારી દ્વારા જણાવાયું હતું. વેરાયટીમાં તો ઘણી અમે આ વખતે વેરાયટી ઘણી આવી, સારી સારી વેરાયટીઓ આવી છે. જે આ વખતે ખંભાતના પતંગ આ વખતે બહુ ચાલી રહ્યા છે ને ક્વોલિટીમાં ઘણી વેરાયટી આ વખતે આવી ગઈ છે, જે ચીલ કહીએ, હધી એવી કાટ કહીએ. પણ આ વખતે એક પ્રોબ્લમ છે, છેલ્લા 15-20 દિવસથી માલ કોઈ આવતો નથી, કારીગર બધે ટોટલી બંધ કરી નાખ્યો છે. આ વખતે અમદાવાદની માર્કેટ કરતાં ભુજની માર્કેટ 10% ડાઉન છે, નીચી છે. અમદાવાદ 10-15% ભાવ માથે વધારો છે. ગરાકી ગામડાઓમાં બહુ સારામાં સારી ગરાકી છે. ભુજ શહેરની હજી હવે ચાલુ થશે, શું કારણ તે છેલ્લા ભુજનો એક એવો છે, તે છેલ્લા 5 દિવસ છેલ્લા 2-3 દિવસ હોય છે ત્યાં જ ભુજના વ્યક્તિ બધે લેવા આવે છે, ત્યાં એટલો માલ અમે પોતે નથી આપી શકતા ને ગ્રાહકને એટલો સંતોષ નથી થઈ શકતો. પતંગમાં વેરાયટીમાં તો કીધું તમને, ઘણી વેરાયટી આ વખતે આવી છે, તે ચીલ છે, હેવી કાર્ડ છે, રોકેટ છે, ચાંદાઈ છે ને સુપર પ્રિન્ટમાં આવે છે, કાર્ટૂન છોકરાઓનો આવે, પછી સોનું મારા પર ભરોસો નથી, નરેન્દ્ર મોદીવાળા પતંગ આવ્યા છે, ઘણી વેરાયટી આવી છે. દોરામાં તો જનરલી એ લોકો બધે જે એક સાથે હજાર પતંગ એક સાથે જે હરીફાઈમાં વાપરાતા હોય છે, જે ગ્લાઇન્ડર ઓરિજિનલ ને લાલ કિલ્લા જે NRK એ દોરી વધુ ચાલે છે. છોકરાઓ માટે નવીનતા તો જે છોટા ભીમ ને એ આવે છે, એ જ આવે છે. આ વખતે સુરતનો ચલણ સાવ બંધ જ કહીએ ને આપણે, ઠપ થઈ ગયો સાવ. ભચાઉ નગરપાલિકા દ્વારા ચાલતા પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. શહેર કોંગ્રેસના સંકલન મહામંત્રી દ્વારા ચીફ ઓફિસરને યોગ્ય તપાસ માટે લેખિતમાં માંગ કરાઈ.
પૂર્વ કચ્છના ભચાઉ શહેરમાં નગરપાલિકા દ્વારા ચાલતા પેવર બ્લોકના કામમાં યોગ્ય રીતે કામગીરી કરાતી હોય આ બાબતે યોગ્ય તપાસ કરાયા બાદ ચૂકવણું કરવામાં આવે, અન્યથા જવાબદારો વિરુદ્ધ આરટીઓ દ્વારા માહિતી મંગાવવામાં આવશે તેવું ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના સંકલન મહામંત્રી દ્વારા ચીફ ઓફિસરને પત્ર પાઠવીને રજૂઆતો કરાઈ છે તથા અગાઉ કરાયેલી કામગીરી અને હાલમાં કરાતી કામગીરી અંગે તટસ્થતાથી તપાસ કરાય તો અનેક કૌભાંડ બહાર આવે તેવું તેમણે જણાવ્યું હતું. ભચાઉ શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે 1-9 વોર્ડમાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ખાટલે મોટી ખોટ નજરે પડી રહી છે અને જે કામો થઈ રહ્યા છે તે કામો દંગધડા વગરના ચાલી રહ્યા છે. તમને સેમ એવું છે કે ભચાઉ શહેરમાં હાલમાં જે પેવર બ્લોકની કામગીરી ચાલુ છે, જે કામગીરીમાં વોર્ડ નંબર 1 ભરતભાઈનો જે વોર્ડ છે ત્યાં એટલું સારું કામ થયેલ છે, અને જે બીજા વિસ્તારોમાં અત્યારે કામગીરી ચાલુ છે તેમાં પેવર બ્લોકનું કામ એટલું નબળું ચાલી રહ્યું છે કે હાલના 8-10 દિવસમાં કામગીરી સીતારામપુરમાં ચાલુ છે, હિંમતપુરા વિસ્તારમાં ચાલુ છે, જે 4-5 દિવસ જ થયા છે, અને પ્યોર બ્લોક અત્યારથી ઉખડવા નીકળે છે અત્યારથી, જેની ચીફ ઓફિસરને પણ નોંધ લેરાવી છે અને કચ્છ કલેક્ટરને પણ નકલ રવાના કરી છે. તો આથી એટલું અમે કહેવા માંગીએ છીએ કે આની તપાસ ચીફ ઓફિસ દ્વારા કરવામાં આવે અને આનો ભ્રષ્ટાચાર જે ચાલુ છે અત્યારે પ્યોર બ્લોકમાં એનો ભ્રષ્ટાચાર નીકળે. આ લેખિત રજૂઆત કરેલ છે ચીફ ઓફિસર સાહેબને અને ભુજ કચ્છ કલેક્ટરને પણ મેલ કરવામાં આવેલ છે. આરટીઓના નવા નિર્દેશ અનુસાર દરેક વાહનોમાં આરટીઓની લગાવાયેલી નંબર પ્લેટ જ માન્ય રાખવામાં આવશે. વાહનમાં લગાવાયેલી ફેન્સી નંબર પ્લેટ તાત્કાલિક રદ કરવા સૂચન. ભુજ શહેરમાં આરટીઓ તંત્રના નવા નિર્દેશ અનુસાર હવેથી દરેક વાહનોમાં આરટીઓની નંબર પ્લેટ લગાવેલી માન્ય રાખવામાં આવશે, જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર આ નિયમ 15 જાન્યુઆરી 2018 સુધીમાં લાગુ રહેશે, જેની કામગીરી આરટીઓની દરેક ઓફિસોમાં શરૂ થઈ ગઈ છે અને અલગ અલગ ડીલર્સોને સત્તા આપી છે અને અમુક લોકો જે ફેન્સી નંબર પ્લેટ લગાવે છે તેના વાહન ડિટેઇન કરવામાં આવશે અને ઘસાયેલી નંબર પ્લેટ હશે તેને બદલી આપવામાં આવશે. અને આરટીઓના ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે આરટીઓની નંબર પ્લેટ નહીં હોય તો વાહન ચાલકો પાસેથી 500 રૂપિયા દંડ લેવામાં આવશે. આ નવી નંબર પ્લેટ આરટીઓ ટુ વ્હીલર ચાલકોને 140 રૂપિયા, ફોર વ્હીલર ચાલકોને 400 રૂપિયા અને હાઈ વ્હીકલ ચાલકોને 420 રૂપિયામાં નવી નંબર પ્લેટ લગાડી આપવામાં આવશે તેવું આરટીઓ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ સુપ્રીમ કોર્ટનું રૂલિંગ છે કે 15 જાન્યુઆરી 2018 સુધીમાં તમામ રોડ પર ફરતા વાહનો જે છે એમાં HSRP લગાવવાની જવાબદારી ગુજરાત સરકારની છે અને એ લગાવવા માટેની હાલ કાર્ય અમારી દરેક ઓફિસોમાં ચાલે છે અને અલગ અલગ ડીલર્સ લોકોને બી સત્તા આપી છે એ પણ લગાવે છે. હા, ફેન્સી નંબર પર વાહન ડિટેન કરવામાં આવશે, દંડ કરવામાં આવશે અને એમાં પણ આરટીઓ અને પોલીસ જોઈન્ટ ચેકિંગ બી કરશે અને અલગ અલગ બે ચેકિંગ કરશે. હવે એવી કોઈ પણ નંબર પ્લેટ ઘસાયેલી જો વાહન ફરતું હોય તો ફ્રી ઓફ કોસ્ટમાં અમે બદલી આપીશું અને હવે જે નંબર પ્લેટ એ હોટ જે ટેમ્પરેચર ઉપર જે 200 ડિગ્રી કરવાનું હોય છે એ કરવામાં આવશે, હવે પછીની જે નંબર પ્લેટો છે એમાં એ ફરિયાદ નહીં આવે, દંડની જગ્યાએ 500 રૂપિયા બનશે. કચ્છ જિલ્લો એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે ભુજના રેલવે સ્ટેશનમાં ટિકિટ બારીઓ બંધ રહેતી હોવાને કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા, સત્વરે પગલાં લેવાય તેવી માંગ. કચ્છ જિલ્લો એ પ્રવાસીઓ માટેનું ફરવા માટેનું એક આકર્ષિત જિલ્લો બની ગયો છે ત્યારે અહીં ઘણે દૂર દૂરથી ઘણા પ્રવાસીઓ આવતા હોય છે અને ભુજની પ્રજા પણ અવારનવાર મુસાફરી કરે છે, તેમજ અહીં રણોત્સવ જોવા માટે પણ ઘણા પ્રવાસીઓ દૂરથી ટ્રેનમાં આવતા હોય છે, જેમાં ભુજ શહેરના રેલવે સ્ટેશનમાં અવારનવાર ટિકિટ બારીઓ બંધ હોય છે જેના લીધે પ્રવાસીઓને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે સ્ટેશન મેનેજરને પણ રજૂઆતો કરેલી છે કે આ રેલવે સ્ટેશનની બધી જ બારીઓ ખુલ્લી હોવી જોઈએ અને આ બાબતે ખાતરી આપવામાં આવી છે કે બધી જ બારીઓ ખુલ્લી રહેશે.
આ બંધબારીઓને લીધે પ્રવાસીઓની ઘણી લાંબી લાઇન થતી હોય છે અને મુસાફરોને ટિકિટ મેળવવા માટે લાંબા સમય સુધી ઊભું રહેવું પડે છે. તે માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અવારનવાર ટિકિટ બારી બંધ હોય છે, જેના કારણે લોકોને પારાવાર તકલીફ વેઠવી પડે છે. આ તકલીફ ન વેઠવી પડે એના કારણે એના માટે અમારું જે પેસેન્જર એસોસિએશન છે એ વારંવાર રજૂઆત કરતું હોય છે અને સ્થાનિકે પણ અમારા જે અહીંયા સ્ટેશન મેનેજર છે એની પાસે અમે રજૂઆત કરીએ છીએ કે આ બધી જ બારી વેકેશનની અંદર ખુલ્લી રહેવી જોઈએ. આજે થોડી વાર પહેલાં આપણે જોયું હશે કે બધી બારીઓ ખુલી હશે, પણ બપોર પછી ઘણી વખત બે જ બારીઓ ખુલી હોય છે, ઘણી વખત ત્રણ બારી ખુલી હોય છે, ઘણી વખત લાઈનો લાગી જાય તો પણ બે થી ત્રણ બારી ખુલી હોય છે. પણ અહીંની જે સ્થાનિકે અમે રજૂઆત કરી છે અને એમાં અમને ખાતરી આપવામાં આવી છે કે બધી જ બારીઓ ખુલ્લી રહેશે. બારી જ્યારે બંધ હોય ત્યારે એક બે બારીઓ તો એક બે બારીઓ પર પેસેન્જરોને મોટી લાઈન લાગી જાય છે અને પેસેન્જરોને મુસાફરોને ટિકિટ મેળવવા માટે લાંબા સમય સુધી ઊભવું પડે છે. તે ન ઊભવું પડે એના માટે તંત્રનું અમે ધ્યાન દોર્યું છે. ભુજમાં ચાલતી સ્કૂલ રિક્ષાઓમાં આડેધડ બાળકોને બેસાડવામાં આવે છે ત્યારે બાળકો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાલીઓ અને શાળાના શિક્ષકે ધ્યાન દોરવું જોઈએ તેવી આરટીઓ અધિકારીનું સૂચન. ભુજ શહેરમાં સ્કૂલના બાળકો માટે વાલીઓ પોતાના બાળકો સ્કૂલ રિક્ષામાં મોકલે છે, પણ આ સ્કૂલ રિક્ષામાં નિયમ અનુસાર રિક્ષામાં બાળકોને રિક્ષાની કેપેસિટી કરતા ડબલ બાળકો બેસી શકે છે. ઓટો રિક્ષામાં 3 અથવા 6 બાળકો બેસી શકે છે, પણ ભુજ શહેરના રિક્ષા ચાલકો સ્કૂલના વધુ પડતા બાળકોને રિક્ષામાં બેસાડે છે, જે અંગે આ બાબતે આરટીઓ નિયમનો ભંગ થઈ રહ્યો છે. પણ બાળકો સાથે દુર્ઘટના પણ સર્જાઈ શકે છે અને અકસ્માત પણ બની શકે છે, જેથી આ બાબતે વાલીઓએ અને સ્કૂલના શિક્ષકોએ ધ્યાન દોરવું જોઈએ અને આ બાબતે આરટીઓ કચેરી ભુજ ખાતે વાલીઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વાહનની કેપેસિટી કરતાં ડબલ બાળકો બેસી શકે છે. ઓટો રિક્ષામાં 3 સીટિંગ કેપેસિટી હોય તો 3 એટલે 6 બેસી શકે. મારુતિ વાહન હોય તો એમાં 5 કેપેસિટી હોય, 6 કેપેસિટી હોય તો એનાથી ડબલ બાળકો બેસી શકે છે. નિયમનો ભંગ માટે તો એમબીએ પ્રમાણે કેસો કરી શકે, એમાં આરટીઓ પોલીસ ડિપાર્ટમેન્ટના સમય અંતરે કેસો કરતા હોય છે. વધુમાં કે જે સ્કૂલમાં એ વાહન કે રિક્ષા જાય છે તો એ સ્કૂલના જવાબદાર ટીચરે બી એ વાહનો સમય અંતરે ચેક કરવા જોઈએ કે કેટલી સંખ્યામાં બાળકો બેસે છે. તદુપરાંત વાલીઓએ પણ એમની સોસાયટીમાંથી કે ઘર પાસેથી એ લોકો બેસાડતા હોય છે તો એમણે બી એક જોવાની કે જાણવાની જરૂરિયાત હોય છે કે વાહનમાં કેટલા બાળકો બેસે છે. ડર માટે તો એન્ફોર્સમેન્ટ એ જ છે અને વ્યક્તિગત રીતે બી દરેક નાગરિકની બી ફરજ છે, સ્કૂલની બી જવાબદારી છે અને વાલીઓની પણ જવાબદારી છે. તો આજ રોજ અમે એક મિટિંગનું આયોજન કરીએ છીએ તો એમાં એ બાબતો બી આવરી લઈશું કે રોડ સેફ્ટી માટે શું શું કરી શકાય અને વાહનોની સ્થિતિ કેવી હોવી જોઈએ, મિકેનિકલી અને ડ્રાઈવરના બિહેવિયર અને વાણી વર્તન એ તમામ બાબતોની અમે ચર્ચા કરીશું અને આવતા દિવસોમાં એનું રિઝલ્ટ આપને મળશે. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.